હેલો ગાઈઝ, કેમ છો? મજામાં ને? અરે મજામાં જ રહેવું જોઈએ. કોરોના કાળ ચાલી રહ્યું છે ત્યારે તંદુરસ્ત રહેવા માટે આપણે જરૂરી છે કસરત, અને કસરત માટે આપણે જોઈન કરવું પડે છે જીમ. જ્યારે જીમ જોઈન કરીએ છીએ ત્યારે આપણને કસરતની બધી બાબતો આપણને સમજણમાં આવે છે. ત્યારે આજે અમદાવાદના નરોડા વિસ્તારમાં અશ્વર ફિટનેસ ક્લબનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે, ત્યારે આવો જાણીએ શું છે ત્યાંની સુવિધા. વધુ માહિતી મેળવવા માટે આપણી સાથે જોડાયા છે ફિટનેસ ક્લબના ઓનર રાજેશ વ્યાસજી. રાજેશ વ્યાસજી, આપનું સ્વાગત છે. આપને હું ક્વેશ્ચન કરવા માંગીશ કે તમે ફિટનેસ ક્લબ શા માટે ખોલ્યો છે, એની પાછળનું તાત્પર્ય શું છે? નમસ્કાર. આપણે નવા યુવા પીઢી માટે આપણે જીમનું ઓપનિંગ કર્યું છે, અને એમાં કેમ કે લોકો શરીરને ધ્યાન નથી આપી શકતા, એના માટે તાત્પર્ય એ છે કે લોકો પોતાને શરીરને ધ્યાન રાખે, ને કોરોનાના હિસાબથી પોતાના શરીરને લોકો વધી ગયું. 3 મહિના 4 મહિના લોકો જે બી ઘરે રહીને શરીર વધી ગયું છે, એના હિસાબથી આ જીમ ખોલવાથી એના શરીરના અંદર તાકાત આવે ને સંક્રમણ તંદુરસ્તી વધારે સારી રહે. ઓકે, તો તમે જીમની અંદર કઈ કઈ સુવિધાઓ પ્રોવાઈડ કરી છે સામાન્ય વ્યક્તિ માટે? સામાન્ય વ્યક્તિ માટે આપણે ઝુંબા ક્લાસ છે, એરોબિક્સ છે, ફિટનેસના બધા સાધનો છે, અને સ્ટીમ બાથ, સોના બાથ. આપણે આખા ઇન્ડિયા કે અમદાવાદની અંદર બધી ફેસિલિટી નથી, એ ફેસિલિટી આપણે આ જીમના અંદર આપી છે. તમે જીમની અંદર બધી ફેસિલિટી પ્રોવાઈડ કરી છે, જ્યારે મહિલા માટે ખાસ કરીને મહિલાઓને અત્યારે ખૂબ જ જરૂરી છે, જેને એમનું સ્વાસ્થ્ય સારું રાખવું જરૂરી છે, કારણ કે એ ગૃહિણી છે, તેમને કામકાજ કરવું, એમના વગર કંઈ કામકાજ શક્ય પણ નથી. ત્યારે આપણે મહિલા માટે તમે શું એવી સુવિધા પ્રોવાઈડ કરી છે કે જે એમને બેનિફિટ મળે એના ઉપરથી? મહિલાઓ માટે આપણે સ્પેશિયલ રાખ્યું છે 12 થી 4ના અંદર, કે એ લોકો ઘરનું કામ પતાવીને પછી આ જીમના અંદર ટાઈમ આપી શકે અને પોતાને શરીરને એકદમ સ્વસ્થ રાખી શકે, ને પૂરા ઘર પરિવારનું એની આખી ભાગદોડ. સ્પેશિયલ ટાઈમ આપવામાં આવ્યો છે. હા, મહિલાઓ માટે આપણે 12 થી 4માં રાખ્યું છે કે એ લોકો ઘરનું કામ પતાવીને પછી એ ફૂલ ટાઈમ અહીંયા આપી શકે એમનું. મહિલાઓ માટેનો ટાઈમ શું છે? 12 થી 4માં આપણે એમનું ટાઈમ આપ્યું છે લેડીઝનું. ઓકે, અને મહિલાઓ માટે કોઈ ટ્રેનર છે જે અલગથી હોય, જે જેન્ટ્સ માટે અલગ હોય, એમ મહિલાઓ માટે બી અલગ ટ્રેનર છે એવું કંઈ? લેડીઝ ટ્રેનર પણ રાખી છે, લેડીઝ ઝુંબામાં બી આપણે એક લેડીઝ છે, ને રિસેપ્શનિસ્ટમાં બી એમને પ્રોબ્લેમ ના પડે એના માટે બી આપણે લેડીઝ ટ્રેનર છે બધા. ઓકે, તો તમે લોકોને શું સંદેશો પાઠવવા માગો છો જીમ પ્રત્યેનો?
बहु सारू स्कीम से जे भी आखा अमदावाद अंदर आ फर्स्ट स्टूडियो जिम बनायू है अपने ने नरोड़ा निकोल नी अंदर आ जिम एवं क्या नहीं आखू कॉन्सेप्ट अपने सीटी लाएला छे अने लेडीज ने फेमिली माटे बहु सारू रहेशे अने एना माटे अपने कॉन्सेप्ट भी बहु ओछू राख्यू छे 7,000-8,000 ने अंदर अपने कॉम्बो राख्यू छे ने लेडीज ने फेमिली कॉम्बो भी अपने सारू राख्यू छे। त्यारे आपणे जोवुं छे के जिम माटे जरूरी छे तंदुरस्ती अने तंदुरस्ती रहेवा माटे आपणे जरूरी छे जिम अने जिम करवुं खूब ज जरूरी छे ज्यारे अनिवार्य छे ज्यारे फिटनेस माटे आ जिम खोलवामां आव्युं छे अने तेना माटे आपणी साथ आपणी तंदुरस्ती जरूरी छे अने स्वास्थ्य पण जरूरी छे। 21मी पेढ़ी चाली रही छे 21मी सदीनी पेढ़ी चाली रही छे जेमणे तंदुरस्ती रहेवा तंदुरस्त रहेवा माटे जिम जरूरी बन्युं छे। अत्यारे लोकोनी दिनचर्यामां तमारा शरीरनी दिनचर्या छे जे बगड़ी गई छे कोरोनाने कारणे एक स्वास्थ्य खराब थई रह्युं छे जेने आपणे सुधारवा माटे जिम जरूर छे फिटनेस रहेवू जरूरी छे अने तेना माटे कसरत खूब ज अनिवार्य छे योगा पण अनिवार्य छे। जेम पीएम मोदी कहे छे के इंडिया फिट रहेशे मतलब के आपणे फिट रहीशुं तो इंडिया पण हिट ज रहेशे। सामान्य रीते लांबा समय सुधी तंदुरस्त अने सुडोल रहेवा माटे संतुलित आहार अने नियमित कसरतनो उपयोग करवो जरूरी बन्यो छे। हवे जो तमे तंदुरस्त अने फिट बनवा माटे जिम जाओ छो तो जिम जुम्बा एरोबिक्स क्लास वगैरे एवा स्थळो छे जहाँ तमे फक्त मगजथी फिट रहेवा नहीं परंतु वजन घटाड़वाना हेतु साथ जता होईए छे। त्यारे आजे अमदावाद मां नरोडा विस्तार मां आवेला अशार फिटनेस जिम नू ओपनिंग करवामां आव्युं छे। तमारुं नाम शुं छे? माय सेल्फ मनीष चिक एंड आई एम हियर एज अ ट्रेनर एंड आई एम इन फिटनेस फील्ड फ्रॉम 8 इयर्स एंड आई एम अ सर्टिफाइड ट्रेनर एंड I am a power lifter, weight lifter and a bodybuilder. હું તમને એઝ અ ટ્રેનર એ પૂછવા માંગીશ કે વેટ લોસ અને વેટ ગેઇન કરવા માટે શું કરવું પડે? બધું ડાયટ ઉપર ડિપેન્ડ હોય, આપણે જેવી ડાયટ કરીએ એવું આપણને રિઝલ્ટ મળે, બધું ડાયટ વિથ પ્રોપર એક્સરસાઇઝ વિથ પ્રોપર નોલેજ બધું વિથ પ્રોપર ગાઈડન્સ, તમે પ્રોપર ગાઈડન્સ નીચે રહો તો બધું તમને સારું રિઝલ્ટ મળે અને તમે આગળ વધી શકો, તમને પ્રોપર ગ્રોથ મળે, તમારી બોડીને એક પ્રોપર વે મળે, પ્રોપર વેમાં તમારી બોડીને એક ગ્રોથ મળે। એક્સરસાઇઝ માટે કયા કયા સાધનો યુઝ કરી શકાય છે મતલબ કયા સાધનો છે અને કઈ કંપનીના સાધનો અહીંયા યુઝ થાય છે આ ક્લબની અંદર? અહીંયા આપણે પ્રોવાઈડ કરી રહ્યા છે જે આપણે ઇન્ડિયા લેવલ ઉપર જેરાઈ ચાલે છે, જેરાઈમાં આપણે બેસ્ટ જે ઇક્વિપમેન્ટ છે ઇન્ડિયામાં એ જેરાઈ આપણે પ્રોવાઈડ કરી રહ્યા છે અને બીજું આપણી જોડે નોટિલસ મેડ ઇન યુએસએ, એ યુએસએમાં ટોપ 3 બ્રાન્ડ છે, એમાં ટોપ 3માં યુએસએમાં નોટિલસ આવે છે તો એ આપણે પ્રોવાઈડ કરી રહ્યા છે જે અહીંયા આપણે અમદાવાદમાં ખાલી બે જગ્યા છે, એક ફિટ એક બીજો જીમ છે અને એક આપણો જીમ છે બસ, બીજો એક આપણે જે સ્ટુડિયો જે રીતને બનાવીએ છીએ એ આપણે અહીંયા અશ્યોર ફિટનેસ ક્લબ એ બનાવ્યો છે અમે। આપણે બોડી માટેની આપણે એમ કહેવામાં આવે છે કે બ્લિંક બોડી કાસ્ટ બોડી માટે તો આપણે એના માટે શું ડાયટ પ્લાન હોય છે? એ તો બધાની બોડી અલગ અલગ ડિપેન્ડ કરતી હોય, જેમ કે તમારી બોડી છે મારી બોડી છે બધાની બોડી અલગ અલગ રિઝલ્ટ આપતી હોય તો બધાનું અલગ અલગ રીતે ડાયટ બને અને બધાની બોડી અલગ અલગ રિઝલ્ટ આપતી હોય એવું હોય। એઝ અ ટ્રેનર હું તમને એક ક્વેશ્ચન પૂછવા માગું છું કે આપણે આપણા જીવનની અંદર આપણે ફિટનેસ કેટલું જરૂરી છે? ફિટનેસ આજના ટાઈમે આટલું ઇમ્પોર્ટન્ટ છે કે જેમ લોકો બીજી જગ્યાએ આટલું ધ્યાન આપે અને આ ફિટનેસમાં ધ્યાન નહીં આપતા, કેમ કે ફિટનેસ ઇઝ મસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ધીસ યાની ઇન ધીસ પાર્ટ ઓફ, હા ધીસ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ, આ ફિટનેસ નથી તો કંઈ નથી, હું તો આમ માનું છું કે જ્યારે તમારી ફિટનેસ તમે સારા છો તો તમારી પાસે બધું છે, તમારી જોડે ફિટનેસ નથી તો તમારી જોડે કંઈ બી નથી, તંદુરસ્ત બોડી હોય તો બધું ઇઝ વેલ્થ, ધીસ ઇઝ માય ફંડા, હેલ્થ ઇઝ વેલ્થ, ધીસ ઇઝ માય ફંડા। જ્યાં અનેક આધુનિક મશીનરીની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જ્યાં બાળકો યુવાનો અને વૃદ્ધો બધા જ આ સુવિધાનો ઉપયોગ કરી શકે છે, મહિલા માટે સરળ રહે તેવો 12-4 માટેનો સમય પણ રાખવામાં આવ્યો છે, અલગ અલગ પ્રકારના ટ્રેનર પણ ત્યાં ઉપલબ્ધ કરાયા છે જ્યાં મહિલાઓ માટે મહિલા ટ્રેનરની પણ સુવિધા રાખવામાં આવી છે। નમસ્કાર, મેં આપણે એશ્યોર ફિટનેસ ક્લબ કે ડાયરેક્ટર સાહેબ રાજેશભાઈ વ્યાસના રિયલ કાકા છું ઓર મેં રાજસ્થાન સે આયા હું ઇસલીએ મેં મારવાડી હિન્દી મેં બાત કરૂંગા આપસે, માફી ચાહુંગા। એક જમાના થા દોસ્તો જબ હમારે મારવાડ મેં લોગ જનરલી પેદલ મીલો ચલતે થે, ઇસલીએ ઉનકો ફિટનેસ કી બિલકુલ કોઈ આવશ્યકતા નહીં થી, લેકિન આજ સમય હૈ અપન ગલી કે બહાર નિકલતે હૈ તો બાઇક લેકે નિકલતે હૈ તો અગર અપન
एक पान की दुकान के लिए जा रहे हैं, सब्जी के लिए जा रहे हैं, बाइक लेके जा रहे हैं, तो फिर अपना शरीर बिल्कुल ख़राब हो जाएगा और कोई काम का नहीं रहेगा। आपके पास लाखों रुपए करोड़ों रुपए की अपनी गाड़ियां हैं लेकिन फिर भी अपना सब व्यर्थ है। शरीर स्वस्थ है, निरोगा है और अच्छा है तो आपके साथ सब कुछ काम आएगा, नहीं तो ये सारी संपत्ति आपकी बिल्कुल बेकार रहेगी। इसलिए आप अपने जीवन का सिर्फ एक दिन का 4% बिल्कुल एक दिन का 4% समय जो है आप अपना जिम को दीजिए और शरीर स्वस्थ रखिए, सावधान रहिए, सतर्क रहिए। नमस्कार। जो तुम जिम अथवा पैलेस सेंटर में जाओ छो तो तुमने खबर जो है कि असंख्य कसरत मशीनों और साधनों त्या हो छे, दरेक मशीन चौक्स कार्य हो छे। जो कसरत साधन सामग्री खोटी रीते उपयोग में लेवामां आवे तो ते तमारा शरीर पर विपरीत असर पण करे छे, शरीर ने इजा पहुंचाड़े छे। घणा लोको वजन उतारवा माटे जिम में ट्रेडमिल, साइकलिंग वगैरह चलावता हो छे, जेमां मोटा भागना लोको माने छे कि जिम में जवाथी वजन में घटाड़ो थाय छे, परंतु घणा लोको वजन वधारवा माटे पण जिम में जता ज जोवा मळी रह्या छे। आपणे जिम करवाथी आपणी स्ट्रेन्थ होय ए वधे छे, वजन उचकाई शकीए छीए आपणे। पछी मारुं 65 किलो हतुं एमांथी अत्यारे 57 किलो थयुं छे, प्रोपर डाइट करी छे, प्रोपर प्रोटीन लीधું छे बधुं। ए लोको आपणे समझાવવામાં આવે છે કે તમારે આ ડાયટ, આ વર્કઆઉટ અને આ પ્રોટીન લેવાનું રહેશે, એનાથી આપણને ખાસો ફેર પડે છે બોડીમાં। એ છે કે બીજા જીમ કરતાં જેમ કે બધા પેલા પીટી ટીચરો હોય એ અમુકવાર કેવું હોય છે કે તમે લોકો એક્સરસાઇઝ કરો, તમને એક બે વાર શીખડાવી દે, ત્રીજી વાર પૂછો એટલે એમ કે અમારી પીટી લઈ લો, આમ છે તેમ છે, પણ અહીંયા એ રીતનું નથી। અહીંયા તમે પૂછી શકો છો બિંદાસ, અને ગમે એક્સરસાઇઝ કરતા હોય ખોટી હોય તો એ તમને આવીને કહેશે કે તમે આ ખોટી કરો છો। એ રીતનો મને ડિફરન્સ ઘણો સારો દેખાય છે અહીં। વધારે પ્રાઇવેસીવાળું અહીંયા લાગે છે મને, કેમ કે વોશરૂમ ને બધું અલગ છે, વધારે જનરલી જોતા હોય છે ને તો બધા એક જ વોશરૂમ આપ્યો છે, એટલે એમાં થોડો ડિફરન્સ ને એ રીતનું અહીંયા સારું છે। જ્યારે વજન ઘટાડવા કરતાં વજન વધારવા તથા ફિટ રહેવા જીમ જવાનો હેતુવાળા વ્યક્તિઓ વધારે જોવા મળે છે। તંદુરસ્ત રહેવા માટે એક સામાન્ય વ્યક્તિને દિવસમાં ઓછામાં ઓછા 2 લિટર પાણી પીવું પણ જરૂરી બન્યું છે। મોટાભાગના લોકોને પણ ખબર છે કે વર્કઆઉટ સમય પહેલાં અને પછી પીવાના પાણી 1 ગ્લાસ પીવું જોઈએ, જો કે ઘણા લોકો વર્કઆઉટ દરમિયાન ઘણા લોકો પાણી પીતા નથી। આદતના કારણે સમગ્ર વર્કઆઉટમાં સક્રિય થવામાં અને સ્નાયુની ઝડપી પુનઃપ્રાપ્તિ કરવામાં સહાય મળે છે। આપણા જીવનમાં તંદુરસ્ત રહેવા માટે જીમ જરૂરી બન્યું છે, ત્યારે અત્યારની યુવા પેઢીમાં શરીર સુઢોળ અને સુંદર બનાવવા માટે લોકો જીમનો સહારો લેતા હોય છે। ઇધર જીમ મેં બહુ અચ્છી ફેસિલિટી અભી દી હૈ, ક્યુંકિ ઇધર યોગા હોતા હૈ ઓર એરોબિક્સ વો સબ યહાં ફેસિલિટી અભી અચ્છા દિયા હૈ। યોગા ઇધર અભી મેઇન પાવર, દૂસરી જગ્હા જીમ મેં જાતે હૈ તો વહાં યોગા મેં પ્રોપર ધ્યાન નહીં દેતે હૈ, પણ યહાં યોગા કે લિયે પ્રોપર ધ્યાન દેતે હૈ યે લોગ, ઓર ટ્રેનિંગ કે લિયે ઉસને પર્સનલ એક ડોક્ટર ભી રખા હુઆ હૈ જો ડોક્ટર રૂમ બોલતે હૈ, તો વહાં ભી અચ્છા હૈ। કિસી કો ક્યા કુછ ડાયટ વાયટ કે જો ભી હો તો અચ્છા વો દેતે હૈ ફેસિલિટી। મેં કાફી ટાઈમ છે જીમ મેં જા રહા હું, પહેલે મેં દૂસરે જીમ મેં જા રહા થા પણ અભી યહાં આ રહા હું, પણ યહાં સે દૂસરે જીમ કી તરહ યહાં અચ્છા ઉસકા હૈ, મશીન સબ ઉસકે અચ્છે હૈ ઓર પ્રોપર ડાયટ વાયટ લેતે હૈ તો કાફી ફરક પડા હૈ। દૂસરી જગ્હા ક્યા હોતા હૈ કે સબ ભીડ ભાડ વો સબ વાલી જગ્હા બહુત હોતી હૈ, પણ યહાં પે એસા કુછ નહીં હૈ, યહાં પે સબ અચ્છા રહેતા હૈ ઓર સ્પેસ બહુત જ્યાદા હૈ, મશીન સબ ઓટો USA વાલે સબ મશીન હૈ તો વો હિસાબ સે ઇધર સબ અચ્છા હૈ, ઓર યોગા ઓર એરોબિક્સ હૈ ઉસકા સ્પેશિયલ એક બેન્ચ હૈ જો હફતે મેં 2 બાર વો રહેતા હૈ, ઓર લેડીઝ કા ક્યા લેડીઝ કા ટાઈમિંગ ઇધર અલગ સે રખા હુઆ હૈ, એટલે લેડીઝ જબ જેન્ટ્સ કરતે હો તબ લેડીઝ કા કોઈ ડિસ્ટર્બન્સ નહીં રહેતા હૈ। જૈસે કે હમ લોગ અભી જી રહે હૈ ઉસ હિસાબ સે યૂથ કે હિસાબ સે તો દેખા જાય તો બહોત હી દોનો ફાયદે હૈ, એક અપને બોડી કો મેન્ટેન કરને કે લિયે કે આપ કેસે હૈ તો આપ લંબા ચલેંગે। અભી જૈસે કે ખાન પાન ભી દેખતે હૈ તો અપન ઇતના બઢિયા સા નહીં લેતે હૈ, જૈસે કે ફાસ્ટ ફૂડ લેતે હૈ, જંક ફૂડ લેતે હૈ, ઇસ તરહ સે અપન અપની બોડી પે ધ્યાન નહીં દે પાતે। સો જિમ અપને કો બતાતા હૈ કે અપને કો ક્યા ડાયટ પ્લાન લેના ચાહીએ, કિસ તરહ સે અપને કો એક્સરસાઇઝ કરની ચાહીએ, યા ફિર અપને બોડી કો રહે કે અપ ઇમ્પ્રેસ કેસે કર સકતે હૈ, વો ભી ચીઝ હૈ, વો ભી બહોત ઇમ્પોર્ટન્ટ હૈ અપને લિયે એન્ડ હેલ્થ કે લિયે ઓબ્વિયસલી બહોત હી જરૂરી હૈ। સો વો અપને કો કરના ચાહીએ જિમ, જૈસે કે મેં ભી કર રહા હું, કાફી ટાઈમ સે કર રહા હું ઓર કરના હી હૈ મેરે કો, તો એક તરહ સે યે મેરા પેશન બન ચુકા હૈ। વૈસે હી દેખા જાય તો ચાહે બડે હો, બુઝુર્ગ હો, યા ફિર કોઈ ભી નોર્મલ ચલ સકતે હૈ, આપ એક્સરસાઇઝ કર સકતે હૈ, યૂથ હૈ તો વો અપને બોડી કો એક સેફ દેના ચાહતે હૈ વો દે સકતે હૈ, જો એજ મેં હૈ જૈસે 40 હૈ 50 હૈ વો ઇતના અગર અપના સ્ટ્રક્ચર નહીં બના સકતે બટ અપને હેલ્થ કો કોન્સિયસ તો કર સકતે હૈ, સો જરૂરી હૈ યે।
बहुत डिफरेंस है सर, बहुत डिफरेंस है। अगर देखा जाए तो यहाँ की चीज़ें देख रहे हैं, यहाँ का एनवायरनमेंट ही सबसे अच्छा है। मेन इंपॉर्टेंट देखें तो एनवायरनमेंट बहुत अच्छा है। अगर आप देखें बहुत सारा क्राउड आ जाता है, उसको मैनेज नहीं करते हैं, ट्रेनर्स हैं वो अपने ऊपर ध्यान नहीं देते हैं, या फिर देखा जाते हैं तो जिम अपना काम कर रहा है पर वो पीटी वगैरह के लिए उनके पीछे हो जाते हैं कि नहीं नहीं आपको पर्सनली हमारे लिए लेना पड़े। पर यहाँ पर ऐसा नहीं है, यहाँ पर जो भी आएगा उसको हम लोग देखेंगे कि नहीं वो अगर अफोर्ड करें या ना करें डजेंट मैटर, पर हम लोग उनके ऊपर बहुत अच्छे से वर्कआउट करने वाले हैं कि उनको किस तरीके से अपने को सर्विसेज प्रोवाइड करनी है। गर्ल्स को भी देखें तो हमने बहुत अच्छा उनको दे रखा है कि क्या प्रोटेक्शन उनके लिए होने चाहिए या किस तरीके से उनको टाइम देना चाहिए, वो कंफर्ट लेवल का हमने बहुत अच्छे से ध्यान रखा है। साथ ही जैसे कोरोना का जो चल रहा है इसमें देख ही रहे हैं सर आप भी, तो अभी अपन देख सकते हैं कि हाँ बहुत सारे अपने पास में साधन आ चुके हैं, जैसे सैनिटाइज कर सकते हैं अपन, तो हम लोग भी यहाँ पे उस चीज़ का बहुत अच्छे से ध्यान रखने वाले हैं कि उसमें अपने को कोई भी लापरवाही हम नहीं करेंगे। सो थैंक यू सो मच सर। कैमरामैन राकेश बिरवाड़ साथ ही ध्रुवी पटेल, एनएस गुजरात न्यूज़, अहमदाबाद।